પ્રભાસ ભૂમિમાં અનેક પૌરાણિક સૂર્ય મંદિરો આવેલા છે. સમગ્ર દેશમાં કાલે મકર સંક્રાંતિની ઉજવણી થઈ. શાસ્ત્રોક્ત મહત્વને લઈને આજે સોમનાથ મંદિર ખાતે સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ પુણ્યકાળમાં ગાયને મંદિર પરિસરમાં લાવવામાં આવી, બાદ સૂર્યપૂજા આરતી અર્ધ્ય અપાય છે. બાદમાં પરિસરમાં આવેલી ગાયની પૂજા આરતી કરી ચારો અપાયો. સોમનાથજીને 11 વાગે તલ અને જળનો અભિષેક કરાયો. સૌ ભક્તો પુણ્યકાળના દર્શન કરીને ધન્ય બન્યા. પૂજારી દ્વારા સોમનાથજી પાસે વિશ્વ સુખી બને અને આતંકવાદથી વિશ્વને મુક્તિ મળે તેવા આશીષ પ્રાપ્ત કરાયા હતા. સૌ ભક્તો પણ સંક્રાંતે સોમનાથજીના પાવનકારી દર્શન કરી ભવભવના પુણ્ય પ્રાપ્ત કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા પણ ટ્રસ્ટની ગૌશાળામાંથી આજે ગાયને અહીંયા મંદિરમાં લાવી અને એનું પૂજન કરવામાં આવ્યું છે. ખાસ આજે ગૌપૂજા ની જેમ જ પણ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવી છે. આજે સૂર્ય ભગવાન છે મકર સંક્રાંતિના દિવસે દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પ્રવેશ કરે છે. આજે ભગવાનને તલના અભિષેક કરવામાં આવશે. તલના અભિષેકની ખાસ પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. 100 અગાઉ મકર સંક્રાંતિનો દિવસ 12 જાન્યુઆરી, ત્યારબાદ 13 જાન્યુઆરી, ત્યારબાદ 14 જાન્યુઆરી, હવે ધીરે ધીરે 15 જાન્યુઆરી તરફ જઈ રહ્યો છે. સૂર્યના સંક્રમણના સમયને કારણે આ ફેરફાર બધો નોંધાય છે. આજે મંદિરમાં ગૌપૂજન, સૂર્યનારાયણનું પૂજન અને ભગવાન સોમનાથ દાદા ઉપર તલનો અભિષેક અને તલનો શણગાર કરવામાં આવેલ છે. સર્વેત્ર સુખિનસ્સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ મા ભૂયાત. પૂરી પૂરું વિશ્વ વિશુદ્ધૈવ કુટુંબકની ભાવનાથી હળીમળીને રહે, બધા આતંકવાદનો નાશ થાય એવા સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરી અને જે ચરિતાર્થ થાય એવો અમારા આશીર્વાદ છે.